no nuclear model खाली जगह समझावी सकतु नथी। हमने चर्चा में करी, बोल शू समझाई सकतु नथी। हाँ वेरी गुड, कौन बोलियो भाई? वंश, वेरी गुड, चलो सरस। तो एनो मतलब के तमे प्रेजेंट छो, माइंड प्रेजेंट छे तमारू, असतत असतत मूल्य पण कोनू? लेमडा, लेमडा એટલે કે તરંગ લંબાઈ। હવે તમે વિચારજો કે હાઇડ્રોજન H11 આની અંદર થી જ્યારે તમે તરંગ લંબાઈ જોવા જાઓ તો આ સૂત્ર વાપરો ને, 1 upon lambda is equal to r 1 upon 2 square minus 1 upon n square, જ્યાં n બરાબર તમે લખશો 2 થી, અહીં 2 છે એટલે 2 ના મુકાય, 3 4 5 આ રીતે તમે મૂલ્ય મૂકતા જાઓ આ બધી તરંગ લંબાઈ તમને મળે, ના મૂલ્ય કેટલા જટિલ છે। તો તમે વિચારજો, એક સરળમાં સરળ તમે પરમાણુ લીધો, એના વર્ણપટ જો આટલા બધા જટિલ હોય તો હાઇડ્રોજન પછી હિલિયમ લિથિયમ બોરોન કાર્બન આ બધી વસ્તુ તમે લેવા જાવ, જેમ જેમ તમે પરમાણુ ક્રમાંક વધતા જાવ એમ એમ ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા વધતી જાય, તો સ્વાભાવિક વસ્તુ છે કે કેટલા પ્રચંડ થઈ જાય અને કેટલા કોમ્પ્લેક્સ કોમ્પ્લિકેટેડ થઈ જાય કે જેનું આપણે સોલ્યુશન લાવી શકતા નથી, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વસ્તુને સમજાવી સમજાવી એ ન્યુક્લિયર મોડેલ માટે અશક્ય હતું, બરાબર? એને સમજાવવા માટે પછી ઘણા બધા મોડેલ આવ્યા, એના પછી ઘણા બધા મોડેલ આવ્યા, બરાબર? બોર વાદ આવ્યો, બોર નું મોડેલ આવ્યું, બોર મોડેલ ની રજૂઆત થઈ ગઈ, એના પછી જે લાસ્ટ મોડેલ જે છે અત્યાર સુધી હું મેં ભણ્યો છું ત્યાં સુધી, તો એની અંદર આવે છે સોમરફિલ્ડ મોડેલ। આ કદાચ એન્ટ્રન્સ માં તમને પૂછે તો તમે લખી શકો છો સોમરફિલ્ડ, સોમરફિલ્ડ, સોમરફિલ્ડ મોડેલ જે છે એ આ મોડેલ કરતા અલગ કેમ પડે છે? એનું કારણ એ છે કે એને ઇલેક્ટ્રોન ને વર્તુળાકાર માર્ગ નહીં, આ ન્યુક્લિયસ છે તો ઇલેક્ટ્રોન એના લંબવૃત્તીય માર્ગ પર આવે, કેવો? લંબવૃત્તીય માર્ગ। આ પણ તમને કોઈ પાય પ્રશ્ન પૂછી શકે છે, ઓકે? ચલો તો આ થઈ તમારી પ્રસ્તાવનાની ચર્ચા, હવે આપણે જઈએ આગળ કે ભાઈ આમાં પ્રશ્ન કઈ રીતે આવશે, બરાબર? આ પ્રશ્નની પણ મેં તમને એમસીક્યુ કેવી રીતે આવી નીકળશે, એક માર્કના પ્રશ્નો કેવી રીતે નીકળે, તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લઈ ચાલવાની છે। માટે મેં તમને હંમેશા કહું છું ટેક્સ્ટ બુક ઇઝ ધ બેસ્ટ બુક, મેં તમને હજુ પણ લખી આપું છું ટેક્સ્ટ બુક ઇઝ ધી બેસ્ટ બુક, ઇઝ ધી બેસ્ટ, ધી બેસ્ટ, તો સૌથી સારામાં સારી દુનિયાની અંદર સૌથી સારામાં સારું મટીરિયલ હોય ને તો ટેક્સ્ટ બુક જ છે ભાઈ। ટેક્સ્ટ બુક ની અંદર થી બેઠા જ પ્રશ્ન આવવાના છે, તમે બીજું કોઈ પણ પ્રકારનું બોધરેશન ના લો, બરાબર? હા, દાખલા તમારે જુઓ કુમાર છે નવની છે, એની અંદર થી તમે કરી જાઓ, મને કોઈ વાંધો નહીં, પણ વાંચન કાર્ય તમારે જે પ્રશ્નની સમજૂતી છે એ બધું તમે ટેક્સ્ટ બુક આધારે કરજો। ટેક્સ્ટ બુક ઉપરથી તમારે 50 માર્કના એમસીક્યુ આવવાના છે, એના સિવાય બીજા કોઈ બેઠા એમસીક્યુ તમને કોઈ કુમારના કે નવનીતના સીધે સીધા બેઠા એમસીક્યુ મૂકે એવું મને નથી લાગતું, એ અશક્ય છે, હું ધ્યાન રાખજો। ચલો આગળ જઈએ, આલ્ફા કણનું પ્રકિરણ અને પરમાણુ અંગે રુથરફોર્ડની ન્યુક્લિયર મોડેલ, આલ્ફા કણનું પ્રકિરણ સમજાવવાનું। તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ આલ્ફા કણનું પ્રકિરણ સમજાવો, આ 4 માર્કનો સવાલ બની શકે, આલ્ફા કણનું પ્રકિરણ સમજાવવા માટે। આલ્ફા કણનું પ્રકિરણ સમજાવવા માટે પહેલા બીજું તમને એ ખબર હોય, આલ્ફા કણ, આલ્ફા કણ બરાબર લખાય શું? HEP24, આ શું છે? હિલિયમ નું ન્યુક્લિયસ, હિલિયમ ન્યુક્લિયસ, હિલિયમ નું, હિલિયમ પરમાણુ છે એનું ન્યુક્લિયસ છે, હિલિયમ પરમાણુ ન્યુક્લિયસ। HE24 નો મતલબ એની જોડે શું છે? બે પ્રોટોન અથવા તો બે ઇલેક્ટ્રોન છે, ને આ પ્રોટોન વત્તા ન્યુટ્રોન, આ અહીંયા આગળ આની અંદર સંખ્યા છે, મેં તમને એકવાર સમજાવ્યું છે કે X Z A, એની અંદર શું હોય? ન્યુટ્રોન પ્લસ પ્રોટોન હોય આ વસ્તુ, તો અહીંયા આગળ 4 છે નહીં 2 છે, એનો મતલબ કે જો મારે ન્યુટ્રોન ની સંખ્યા મેળવી હોય, ન્યુટ્રોન બરાબર લખાય A માઇનસ Z, એ બરાબર તમારું 4 - 2 એટલે કે 2 ન્યુટ્રોન છે, આની જોડે હિલિયમ એટલે કે આલ્ફા પાર્ટિકલ ની જોડે 2 પ્રોટોન છે અને 2 શું છે? ન્યુટ્રોન, બરાબર? ક્લિયર? હિલિયમ નું ન્યુક્લિયસ છે આલ્ફા પાર્ટિકલ, એ પણ સમજી લો। આલ્ફા બીટા ગેમા પાર્ટિકલ આપણે 9મા 10મા 10મા ધોરણમાં કે આવી જાય છે, આલ્ફા બીટા ગેમા પાર્ટિકલ એ રેડિયોક્ટિવ તત્વ છે, રેડિયોક્ટિવ તત્વ એટલે સ્વતઃ ઉત્પન્ન થતા, સ્વતઃ એટલે પોતાની જાતે આપમેળે ઉત્પન્ન થતા, એની પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ હોતો નથી, એ રેડિયોક્ટિવ તત્વ છે, બરાબર? આગળ જતા આપણે ભણવાના છે ન્યુક્લિયસ, આગળ જયારે આપણે ભણીશું ત્યારે એની અંદર આપણે ચર્ચા કરીશું, ઓકે? ચલો હવે આલ્ફા પાર્ટિકલ નું પ્રકિરણ કરવા માટે ટાઈગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિકોએ જે ધાતુનું પસંદગી કરી છે એ ધાતુ છે ગોલ્ડ,
गोल्ड धातु पसंद करिए मैडम गोल्ड परमाणु क्रमांक एनो जेड से 79 क्लियर एनु जे वर्क लीधु एनी जाड़े लीधी से हमने डी बराबर 2.1 इंटू 10⁻¹ मीटर आटली जाड़ाई हमने वर्क लीधु सोना ना वर्क नी ऊपर તમે જોઈ શકો કેટલી પાતળી પટ્ટી છે બરાબર એકદમ પાતળી પટ્ટી કે જેનું મૂલ્ય તમે જોઈ શકો કે આટલું આટલું નાનું મૂલ્ય છે બરાબર એની ઉપર આલ્ફા પાર્ટિકલ માટે બિસ્મથ 83214 આની અંદરથી આલ્ફા પાર્ટિકલ નું ઉત્સર્જન કરાયું છે બરાબર અને એનું મૂલ્ય આપેલું છે 5.5 MeV આટલી ગતિ ઊર્જા ધરાવતું એટલે કે ઊર્જા ધરાવતું આ બિસ્મથ રેડિયોક્ટિવ તત્વ લીધું છે અને એની અંદરથી એને આલ્ફા પાર્ટિકલ નું ઉત્સર્જન કરાયું આ તત્વની અંદરથી ઉત્પન્ન કોણ થશે આલ્ફા પાર્ટિકલ આલ્ફા કણ એ આલ્ફા કણ અહીંયા આગળ ગોલ્ડ અથવા તો જે સોનાના વરખ પર આનો મારો ચલાવવામાં આવે છે અને આ મારો ચલાવ્યા પછી આ આલ્ફા પાર્ટિકલ જુદી જુદી દિશામાં વિખરણ પામે એ જે વિખરણ પામે એને એનું કહેવાય પ્રકિરણન બરાબર તો મેં તમને જસ્ટ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સૌથી પહેલા પેલી વસ્તુ એ સમજો કે એક આલ્ફા પાર્ટિકલ નું ઉદ્ગમ લીધું આ ઉદ્ગમ છે જે રેડિયોક્ટિવ તત્વ જે છે એનું ઉદ્ગમ સ્થાન છે આની અંદરથી આલ્ફા પાર્ટિકલ નીકળે એ આલ્ફા પાર્ટિકલ ની ઉર્જા તમને આપેલી છે 5.5 MeV MeV નો મતલબ તમે સમજતા છો આગળ જ મેં દાખલો કરાયેલો છે 5.5 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જુલ આટલી ઉર્જા ગતિ ઉર્જા સાથેનો આલ્ફા પાર્ટિકલ આપણે જોડો હોય છે આનો મતલબ થયો 5.5 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ આથે જશે 13 જુલ આટલા જુલ વાળો આલ્ફા પાર્ટિકલ સોનાના વરખ પર અથડાય એ અથડાયા પછી એ જુદી જુદી દિશામાં એનું વિખેરણ પામે પ્રકિરણન પામે બરાબર દાખલા તરીકે તમે કોઈ પ્રચંડ સ્પીડથી આવતા અને કોઈ થાંભલા યાત્રા હો બાઇક લઈ જતા થાંભલા યાત્રા તો તમે દિશા ચેન્જ થઈ એ જે દિશા ચેન્જ થઈ એને કહેવાય પ્રકિરણ એવી રીતે અહીંયા આગળ પણ આલ્ફા પાર્ટિકલ અને અથડાશે અથડાયા પડી પછી જુદી જુદી દિશામાં એનું પ્રકિરણ પામે એટલે વિચલન પામે બરાબર એ વિચલન પામે અને એ જે વિચલન થયું એ વિચલન ને કહેવાય આલ્ફા પાર્ટિકલ નું પ્રકિરણ આટલી સમજ પડે પહેલા બોલો હેલો બોલો પ્રકિરણ વિશે ખ્યાલ આવ્યો ઓકે ચલો આજે આપણે પ્રકિરણ સુધી રાખીએ છીએ આવતીકાલે આપણે મળીએ બરાબર અને આગળનું પછી આપણે પ્રોસેસ જોઈએ બરાબર આ બધા મૂલ્યો જે મેં લખેલા છે એને યાદ રાખજો કાલે જ્યારે આવો તો આને યાદ રાખીને આવજો ઓકે ચલો